नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती विद्यामंडल संचालित सेठ अह सरस्वती विद्यामंडल धोरण 10 विषय गुजराती काव्य तेर वतन थी विदाय थता तेनो प्रकार छे सोनेट अने अंतरिक्ष माथी लेवामां आव्यो छे। कवि जयंत पाठक, जन्म 20 ऑक्टोबर 1920 अने अवसान 1 मार्च 2003। तेमनुं वतन छे पंचमहाल जिल्लाना गोठ गाम। कविता संग्रहमां मर्मर, संकेत, विस्मय, मृगया, अनुनयन वगैरे क्षणोमां जीवू समग्र कवितानो ग्रंथ छे। वतनथी विदाय थता सोनेटमां कविए वतनथी छूटा पड़वानी वेदनाने वाचा आपी छे। आम तो तेवो कामधंधार्थे वतन छोड़ी शहेरमां स्थायी थया हता, परंतु वतनने तेवो भूल्या नथी। वर्षो पछी वतनमां गयेला कविने विदाय लेवानी घड़ी आवी त्यारे वतनना प्रकृति अने मानवीने छोड़ता दुःख थाय छे। आ थयो एम परिચયના। હવે આપણે કાવ્યપંક્તિનું પઠન કરીશું। એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણી વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એક કોતરું ખેતર, આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ, તલખે કોઢા છોડ્યું ધન। જો આ પંક્તિમાં કહે છે કે મૂક્યું વન, વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કૂતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે। કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, વતનના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે। વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી, તેની યાદો તેમના હૈયામાં વસી છે। તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને, જો અહીંયા ભીડ્યું શબ્દ આપ્યો છે, ભીડ્યું એ ઘર એટલે કે ઘર બંધ કરીને ઘરથી દૂર પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે। રહી રહીને ઘર યાદ આવે છે। પંક્તિમાં છે, ઢોર જેમ તલખે કોઢા છોડ્યું ધણ, કહે છે કે ધણ હોય કે ઢોર હોય, એ ઢોરને પણ કહે છે કે પોતાની કોઢાર, કોઢાર એટલે ઢોર બાંધવાની જગ્યા, એની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય। વતન છોડી ગયા જેવા પગ ઉપાડે છે, છોડી જવા આગળ પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી, થંભી જાય છે। આગળની પંક્તિ છે, કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે, આંખો જાય ભરાઈ વાટ, તરુણી કાંટાળી ડાળી નડે, હૈયું ઉજરડાય રક્ત ટશિયા ફૂટે, ધીમેથી જમે, આગે વેકુરથી નદીની હજીએ આંગળીઓ રમે। તો કહે છે કે કેડી આગળ જતા, કેડી આગળ જાય એટલે કહે છે કે વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, કેડી એટલે રસ્તો, એ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે, વસમી વેળાએ તેમના પગ જાણે, પાય એટલે પગ, એ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે, અવળી દિશામાં એટલે કે ઘર તરફ પાછા જઈ રહ્યા છે, અને એટલે જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે, મહામહેનતે ચાલવા પગ ઉપાડે છે,
પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી હતી, જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત સરે તેમ કવિનું હૈયું વિદાયથી ને વેદનાથી ઘેરાઈ જાય છે. હજી આજે દૂર નદીની વેકુર એટલે રેતી, નદીની રેતમાં આંગળીઓ રમે છે. આગળની પંક્તિ છે, ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે શા વેઠિયા ચાલવું, સાથે સ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. જોકે છે કે ચાલ જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં. જો કાળ એટલે સમય, પંક્તિ માગે છે. ચાલો જીવ શબ્દ સૂચવે છે કે કવિએ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે. હકીકત એ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે, એટલે વતનની યાદોને અમૂલ્ય સંભાળનું ગણીને હૃદયમાં સાચવી રાખવું જોઈએ, કારણ કે વહી ગયેલો સમય ફરી આવવાનો નથી. વતનની યાદો જીવનમાં એકલતાના સમયમાં વાગોળી શકાય છે. આથી કવિ ચાલો જીવ એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે. ઉપરવાસ, અહીંયા ઉપરવાસ શબ્દ વાપર્યો છે. ઉપરવાસ એટલે કે ગામની બહારનો વસવાટ, એટલે કે છે કે ઉપરવાસ જવાનું જ છે. એટલે આંખના આંસુ લૂછો નેણના, નેણ એટલે આંખો, કહે છે કે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદો નો ભારો માથે લઈ ગુલામીની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે, પછી એ પણ પાછો જોતો રહેશે. કવિએ અહીંયા વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. અને છેલ્લી પંક્તિમાં કહે છે કે આગે ખેતર જોઉં બેકર કરી, ઊંચા મને વારતી એ મારી ભ્રમણા, ઋષાળ શિશુને બોલાવતી બા હતી. તો કહે છે કે આ સોનેટમાં છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી છોડે છે. ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે. ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે મારી ભ્રમણા તો નથી, ભ્રમણા એટલે ભ્રમ. એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ ઋષાળ બાળક હોય ને માં બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય. બાળકની માં સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. અહીંયા આપણને આદિલ મંસૂરીએ પોતાના વતન છોડતા રચેલી પંક્તિ યાદ આવે છે કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, ફરી આ ધૂળ ઉમરભર મળે ન મળે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આળોટવાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી. અહીં આપણું કાવ્ય પૂરું થયું. કાવ્યના અંતે સ્વાધ્યાય આપેલું છે, તે સારા અક્ષર લખવું ને તૈયાર કરવું. ધન્યવાદ મિત્રો.